નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કમલ ચૌધરી સ્વાગત કરું છું તમારું સ્માર્ટ લર્ન વિથ કમલ પર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક જોરદાર સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં તમારે વિજ્ઞાન વિષયમાં જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એ દરેક આઈએમપી પ્રશ્ન રોજે રોજ લેવામાં આવશે તથા તમારે એ રોજ એ આઈએમપી પ્રશ્નોની તમારે એક નોટ બનાવવાની જેથી એ નોટમાં તમારે રોજ એક એક પ્રશ્ન લખવાનો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી વિચારો કે રોજનો જો તમે એક પ્રશ્ન તૈયાર કરશો તો ટોટલ આપણી એક્ઝામ આવે ત્યાં સુધી ત્રણસો થી ચારસો પ્રશ્નો થઈ જશે અને આ પ્રશ્નો તમારે ફટાક લઈને તૈયાર પણ થઈ જશે ઝડપી જેથી તમને કોઈ તકલીફ પણ નહીં પડે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જેનો આઈએમપી પ્રશ્ન નંબર એક છે કે નીચેનું સમીકરણ સંતુલિત કરો હવે વિદ્યાર્થી મિત્રો બે રીતે પ્રશ્ન પૂછાય એ એ રીતે પૂછાય કે એફી વત્તા એસ એની નિપજ આપો એફી થ્રીઓ ફોર પ્લસ એચ ટુ આ સમીકરણને સમતોલિત કરો અથવા તો બીજી એવી પણ રીતે પૂછાય કે હિટ એન્ડ ટ્રાયલ વિધિ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં જવાબ એક જ આવશે તો આપણે હવે જવાબ ઉપર ધ્યાન આપીએ તો આમાં શું થશે તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ આ રીતે સોપાન લખી દેવાના હવે તમે અહીંયા સોપાન લખો કે સ્ટેપ લખો એનો કોઈ ફરક પડશે નહીં તો સોપાન એકમાં શું કરવાનું કે જે પણ આપણા તત્વો છે જેમ કે એફ ઇ પ્લસ એચ ટુ ઓ એફ ઇ પ્લસ એચ ટુ દરેકના ઉપર આપણે આ રીતે બોક્સ કરી દેવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે સંતુલિત કરવાનું છે તમને હું એક મસ્ત રીતે સમજાવી દઉં તો તમારે શરૂઆતમાં દરેક ઉપર આ રીતે બોક્સ કરવાનું એફ ઉપર બોક્સ કરવાનું એચ ટીઓ એચ ઉપર કરવાનું એફ થ્રી ઓ ફોર ઉપર કરવાનું અને એચ ઉપર કરી દેવાનું બરાબર એના પછી આને આપી દેવાનું સમીકરણ નંબર એક હવે વિદ્યાર્થી મિત્રો આ મેં ચોપડીમાંથી લીધું છે પરંતુ તમે આના ઉપર સમીકરણ નંબર એક પણ આપી શકો જો હવે જે આપણે સમીકરણ નંબર એક આપ્યું બરાબર તો સમીકરણ નંબર એક આપ્યું તો એના પછી હવે આપણે સોપાન નંબર બે જોઈએ તો સોપાન નંબર માં શું કરવાનું કે અસંતુલિત સમીકરણ અહીંયા એક પોઈન્ટ પાંચ છે તો અહીંયા એક પોઈન્ટ પાંચ તમે અહીંયા એક પણ લખી શકો છો એટલે કે અસંતુલિત સમીકરણ એકમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો હવે અહીંયા જે તત્વના પરમાણુ છે એફી છે એચ છે ઓ છે એ બધાની આપણે યાદી બનાવવાની તો ચલો હવે આપણે અહીંયા યાદી બનાવી તો પહેલા અહીંયા તમારે તત્વ લખવાના અહીંયા લખવાનું પરમાણુની સંખ્યા એલએચએસ એલએચએસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જે આ સાઈડ રહી એ લેફ્ટ હેન્ડ સાઈડ થશે આપણી બરાબર ડાબી બાજુ થશે અને એના પછી નીપજોમાં પરમાણુ સંખ્યા આર એચ એસ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તો આ થશે રાઈટ હેન્ડ સાઈડ એટલે જે આ સાઈડના જે આપણને મળતા હોય નીપજ કહેવાય વિદ્યાર્થી મિત્રો જ્યારે આ સાઈડના જે મળે છે આપણને એ બધા પ્રક્રિયક છે તો ચાલો આપણે શરૂઆતમાં તત્વ લઈએ સૌ પ્રથમ આપણે કઈ લઈશું એફી લઈએ તો તમે જો અહીંયા એફી એક છે બરાબર એફી લીધું પહેલું તત્વ આપણે એફી લઈએ તો જુઓ પ્રક્રિયાકમાં એફી કેલા છે વિદ્યાર્થી મિત્રો એક જ એફી આપેલા છે બરાબર તો આપણે અહીંયા એક લખી દીધા હવે સામે જો તમે નિપજમાં એફી કેલા છે ત્રણ છે તો અહીંયા સામે ત્રણ લખી દેવાના એના પછી એચ જો હવે આપણે હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજન પણ એમાં કેવું છે જો અહીંયા હાઇડ્રોજન બે છે તો સામે પણ હાઇડ્રોજન બે છે તો એ તો કમ્પ્લીટ સમતોલિત થયેલા જ છે એના પછી ઓક્સિજન જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે ઓક્સિજન આપેલો છે એસ ટુ એ ઓક્સિજન એક છે જ્યારે સામેના ઓક્સિજન એફ ઇ થ્રીઓ ફોરમાં કેલા છે ચાર આપેલા છે તો હવે આપણે સમીકરણ આ બધું આખું સમતોલિત કરવાનું છે તો ચાલો હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ સોપાન નંબર ત્રણ જોઈએ સોપાન નંબર ત્રણમાં શું કરવા વિદ્યાર્થી મિત્રો તો એ એવું કહેવા માંગે છે કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો એટલે કે આપણે જે સૌ જે સૌથી વધુ પરમાણુ ધરાવે છે એ સંયોજનથી આપણે શરૂઆત કરવાના આપણા સરળતા ખાતર બરાબર હવે આમાં તમે આખે આખું લખવા નહીં તો ચાલ સુપાન નંબર ત્રણ લખવાનું ને એમાં તમારે એક પોઈન્ટ લખવાનું કે ભાઈ સરળતા ખાતર સૌપ્રથમ સૌથી વધુ પરમાણુ સંયોજનો સંતુલિત કરીએ તો એમાં હવે આપણે શું કરીશું તો સૌથી વધુ પરમાણુવાળું સંયોજન કયું છે એફી થ્રીઓ ફોર અને સૌથી વધુ કયું છે તો ઓક્સિજન તો જો આપણે આમાં જોઈએ તો તમને કયું લાગે છે આ ત્રણ તત્વોમાં સૌથી વધુ વાળું તો ઓક્સિજન જ છે કારણ કે એની અંદર ચાર છે પરમાણુઓ બરાબર તો ચલો ઓક્સિજન માટે કરીએ તો શરૂઆતમાં આ રીતના ત્રણ કોઠા તમે બનાવી દેજો ઓક્સિજન પરમાણુઓ પ્રક્રિયકમાં અને નીપજમાં તો શરૂઆતમાં ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો એચ ટુઓમાં ઓક્સિજન પરમાણુ એક જ છે શરૂઆતમાં જ્યારે નીપજમાં એફી થ્રીઓ ફોરમાં ઓક્સિજન કેટલા છે ચાર છે બરાબર તો અહીંયા આપણે ચાર કરવા પડશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન કારણ કે સામે તો ચાર છે તો અહીંયા પણ ચાર કરવા પડે તો આપણે બીજા નંબરનું લઈશું સંતુલિત કરવા માટે તો અહીંયા એક ઓક્સિજન છે તો એક ગુણ્યા ચાર કરવાના એટલે એક ગુણ્યા ચાર કરીશું તો અહીંયા પણ ચાર થશે અને અહીંયા પણ ચાર થશે તો આપણું સમીકરણ કઈ રીતે બનશે તો જો હું તમને સમજાવું તો આપણા સમીકરણમાં જે એચ હતો એ એક હતો હવે અહીંયા આપણે ચાર ઓક્સિજન છે તો અહીંયા પણ ચાર ઓક્સિજન કરવા પડશે તો આપણે અહીંયા ઓક્સિજન ચાર કરીશું તો આ રીતે આપણું સમીકરણ થશે ચાર ગુણ્યા એચ બરાબર એકદમ સિમ્પલ છે તો ચાર ગુણ્યા એચ થયું તો જે આપણું પહેલું સમીકરણ નંબર એક હતું ને એ જ સમીકરણ નંબર એક તમારે અહીંયા ફરીથી લખી દેવાનું એફી પ્લસ એચ ટુ એમાંથી નીપજ આપો એફી થ્રીઓ ફોર પ્લસ એચ ટુ પણ આપણા અંદર એચ ટુ ઓ પહેલાં કેવો હતો એક જ હતો પણ આપણે શું વધાર્યું ચાર ગુણ્યા એચ કર્યા આથી અહીંયા શું મૂકી દેવાના તમારે ચાર ગુણ્યા એચ એક જ સ્ટેપ વધારી છે તમે ધ્યાનમાં લેજો ખાલી એક જ આપણે વધારે ચાર ગુણ્યા હવે એના પછી આગળ જોઈએ આપણે ચલો પરમાણુ હજી સંતુલિત કરવાના બાકી છે આપણે ઓક્સિજન પરમાણુ કરી દીધું એચ પરમાણુ સંતુલિત કરીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આમાં એચ પરમાણુ માટે ચલો કરો હાઇડ્રોજનના પરમાણુ સામે લખો પ્રક્રિયકો અહીંયા લખો નીપજો શરૂઆતમાં કેવું હતું વિદ્યાર્થી મિત્રો તો હવે તમને આ જે આઠ જે છે એના ઉપર જો મેં આ એરો રાખ્યો લાલ કલરનો એ તમને બહુ જ ગુંચવશે એટલે એના ઉપર તમે ધ્યાન આપશો નહીં જો શરૂઆતમાં સામે પ્રક્રિયક હતા જે આગળનું સમીકરણ નંબર જે બે હતું એક મિનિટ જો હું તમને આ સમીકરણ નંબર બે આ એરાવાળું જે આપણું સમીકરણ જે રહ્યું નીચેનું આ સમીકરણ છે બરાબર આ સમીકરણને આપણે બે આપીએ આ સમીકરણ નંબર બે હતું એમાં એચ ટુઓ કેટલા છે ચાર એચ ટુઓ છે આપણે હાઇડ્રોજન માટે કરીશું તો ચલો શરૂઆતમાં હાઇડ્રોજન માટે અહીંયા ચાર એચ ટુઓ થયા એનો મતલબ કે હાઇડ્રોજન કેટલા થયા વિદ્યાર્થી મિત્રો તો ચાર એચ એટલે ચાર ગુણ્યા બે કરો તો આઠ એચ કહેવાય તો પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે આઠ તો સામે નિપજમાં જો હાઇડ્રોજન કેટલા બે એચ થયા આથી આને આપણે આઠ કરવા પડશે તો બેને ને કેટલા વડે તમે ગુણશો ચાર વડે ગુણવા પડશે તો તમારે આ રીતે થશે શરૂ અહીંયા એચ ટુ એક જ હતો બરાબર જોજો તમે અને અહીંયા છે ચાર એચ ટુ ઓ એટલે એનો મતલબ કે ચાર ગુણ્યા બે કરો એટલે કેટલા થયા આઠ થયા તો અહીંયા બેચ છે તો કેટલા વડે ગુણવા પડશે ચાર વડે તો ચાર એચ ટુ થયા વિદ્યાર્થી મિત્રો તો આ રીતે સમીકરણ ચાલો લખી દો સમીકરણ નંબર બે ફરીથી અહીંયા એફ ઇ પ્લસ ચાર એચ એફ ઇ થ્રી ફોર પ્લસ એચ ટુ પણ આપણે વધારાનું એડ શું કરવાનું છે ચાર એડ કરવાના છે તો ચાર ક્યાં મૂકીશું અહીંયા ચાર એચ ટુ આ સમીકરણને આપી દો તો સમીકરણ નંબર ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આઠ એચ થઈ ગયા ચાર ઓ થઈ ગયા અહીંયા ચારો થયા આઠ એચ થયા હજી શું સમતોલિત કરવાના બાકી છે ઈ સમતોલિત કરવાના બાકી છે તો ચાલો હવે આપણે સોપાન નંબર પાંચ લઈએ તો સોપાન નંબર પાંચમાં સમતોલિત ન થયું હોય એવું ત્રીજું તત્વ પસંદ કરો અને એને અહીંયા આ રીતે કોષ્ટકમાં મૂકી દો તો ચાલો આયર્ન આયર્ન એટલે લોખંડ એફી એફીના પરમાણુ શરૂઆતમાં કેટલા હતા પ્રક્રિયકમાં એક જ એફી હતો જ્યારે નિપજમાં કેટલા ઈ હતા આને ધ્યાનમાં લેશો ને અહીંયા જો ઈ કેટલા છે ત્રણ છે બરાબર તો અહીંયા ત્રણ હોય તો અહીંયા ત્રણ કરવા પડે હવે એક એફી હોય તો એકને કેટલા વડે ગુણશો તમે ત્રણ વડે તો ત્રણ એફી થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો સિમ્પલ થઈ ગયું કે ભાઈ અહીંયા આપણો એક એફી હતો સામે હતો એફી થ્રીઓ ફોર બરાબર તો અહીંયા ત્રણ એફી તો એવું જ સેમ બેઠું સમીકરણ મૂકી દે આગળનું સમીકરણ નંબર જે ત્રણ હતું એ વધારાનું શું એડ કરવાનું છે ત્રણ એફી એટલે આપણું સમીકરણ સંતોલિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લું સ્ટેપ આવે આગળનું આપણે સંતુલિત તો સમીકરણ કરી દીધું હવે છેલ્લે લાસ્ટમાં શું આવ્યું તો લાસ્ટમાં હવે આપણે જોઈએ અંતમાં સમીકરણની આપણે ખરાઈ કરી દેવાની છેલ્લે છેલ્લું સ્ટેપ હતું એમાં સમીકરણની ખરાઈ કરીશું કે ભાઈ ત્રણ એપી વધતા ચારે એચ ટુ એફી થ્રી ફોર પ્લસ ચારે એજ ટુ તમે ત્યાં આગળ સુધી કરશો તો પણ ચાલશે હવે જો ખરાઈ કરશો એમાં જુઓ ત્રણ એફી છે અહીંયા ત્રણ એપી આઠ એચ આઠ એચ ચારો ચારો એટલે કે આ જે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ જે પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિને શું કહેવાય હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે તો આપણા બીજા નંબરના પ્રશ્નનો પણ જવાબ આવી ગયો બરાબર વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિને શું કહેવાય હીટ એન્ડ ટ્રાયલ વિધિ તો જો આ તમારે આવ્યું ના આવ્યું તો આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો ધ્યાન રાખવાનું કે સંતુલિત કરવાનું જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર તમારા મિત્રોને શેર કરજો હજી હવે આપણે આગળ એક સ્ટેપ બાકી છે એનું સ્ટેપ નંબર છ છે સાત છે સોરીઓ સ્ટેપ નંબર સાત તો આમાં શું કરશું આપણે વિદ્યાર્થી મિત્રો તો આમાં હવે આપણે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખીશું એટલે આપણે જે અહીંયા સમીકરણ આવ્યું તો આ સમીકરણમાં અવસ્થાઓ કઈ છે તો એફી તમને ખબર છે લોખંડ કેવો હોય ઘન સ્વરૂપે હોય એચ કેવા સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે એચ ટુ એટલે પાણી થાય ને પ્રવાહી સ્વરૂપે હોય બરાબર અને અહીંયા એચ ટુ કેવો થશે ગેસ સ્વરૂપે થશે બરાબર અને એફી થ્રીઓ ફોર એટલે કે ઘન અને પ્રવાહીનું મિશ્રણ કેવું હોય એકવીયસ હોય જલીય દ્રાવણ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો સોરી વિદ્યાર્થી મિત્રો એફ ઇ થ્રીઓ ફોર જે હતો એ કયો બનશે ઘન સ્વરૂપે બનશે બરાબર તો હવે આપણે જોઈએ ચલો તો અહીંયા આપણે સમીકરણની ભૌતિક અવસ્થાઓને ધ્યાનમાં લઈશું તો સૌ પ્રથમ અહીંયા જુઓ તમે સમીકરણની ભૌતિક અવસ્થા એફીમાં એસ મૂકી દેવાની એસ એટલે સોલિડ થશે એસ ટુઓમાં ગેસ થશે પછી એફી થ્રીઓ ફોર પણ સોલિડ મળશે આપણને અને એચ ગેસ મળશે તો એ પણ ગેસ સ્વરૂપે રહેશે એટલે કે ઉડી જશે બરાબર હવામાં તો વિદ્યાર્થી મિત્રો આ આપણું આખી પ્રક્રિયા થી આ સંતુલિત કરવાની આઈ હોપ તમને ઘણી બધી આમાં ખબર પડી હશે ખબર ના પડી હોય તો વિડીયોમાં નીચે કમેન્ટ કરજો અને આ રીતે આપણે રોજેરોજ નવા નવા પ્રશ્નો જે આઈએમપી હશે એ પ્રશ્નો જ આપણે લાવતા રહીશું તમારે નોટબુકમાં નોટ પણ કરતું રહેવાનું બરાબર હવે આ અહીંયા તમે એક પ્રશ્ન થશે કે આ બધું લખવાની અહીંયા જરૂર નથી જો તમે શરૂઆતમાં આ તો કંઈ લખતા જ નહીં બરાબર તમે અહીંયા આટલું લખજો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે જે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે હવે એના પછી તમારે ડાયરેક્ટ આ લખી દેવાની પ્રક્રિયક અને નિપજોની જે પ્રક્રિયાઓ અવસ્થાઓ છે એ બધી તમારે લખી દેવાની આ રીતના બરાબર આટલું લખજો ઉપરનું ના લખતા તમે આ બધું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આટલા સુધી રાખીએ છીએ વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો